જી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં સૌને મારા જય માતાજી દોસ્તો શિયાળાની અંદર નેવું ટકા લોકોને પગની એડીઓ ફાટવાની સમસ્યા હોય છે અને આ સમસ્યા છે તે લેડીઝ અને જેન્ટ્સ બંનેમાં જોવા મળે છે પગની એડીઓ ફાટે છે તે લોકોને છાલવામાં તકલીફ થાય છે પગની એડીઓમાંથી બ્લડ નીકળે છે એટલા માટે દુખાવો પણ ભયંકર થાય છે રાતના સૂતી વખતે પણ દુખાવો થાય છે તેના કારણે તે લોકો સારી રીતે ઊંઘ પણ નથી લઈ શકતા અને ઘણા લોકોને ઊંઘ શિયાળાની અંદર તો તો પગની એડીઓ ફાટે છે પણ ઘણા લોકોને ઉનાળાની અંદર ચોમાસાની અંદર બધા જ સિઝનમાં પગની એડીઓ છે તે ફાટેલી જ રહે છે તેના કારણે તે લોકોને ચાલવામાં તકલીફ થાય છે દુઃખાવો પણ ભયંકર થાય છે તો તમને પગની એડીઓ માટે એકદમ ઘરગથ્થુ ઉપચાર તમારી સામે રજૂ કરું છું ફક્ત એક અઠવાડિયું તમે આ ઉપચાર વાપરશો એટલે લખીને આપું છું તમારો પગની જે એડીઓ છે તે પહેલાં જેવી મુલાયમ થઈ જશે કોઈ પણ તમારે દવા અથવા તો ટ્યુબ લગાવવાની જરૂર નહીં પડે એકદમ ઘરગ ઉપચાર તમારી સામે રજૂ કરું છું પણ તે નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે આયુર્વેદિકને લગતા વર્ષો જૂના ઉપચાર હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો ઘણા લોકોને પગની એડીઓ ફાટવાની સમસ્યા હોય છે શિયાળામાં તો ફાટે જ છે પણ ઘણા લોકોને આજીવન પગની એડીઓ છે તે ફાટેલી રહે છે તેના કારણે તે લોકોને દુખાવો તો થાય છે ચાલવામાં તકલીફ થાય છે હવે પગની એડીઓ ફાટે છે તેના કારણો ક્યાં છે તો કે સતત કોઈ પણ જગ્યાએ ઊભું રહેવું છપ્પલ પહેર્યા વગર દોડાદોડ કરવી અથવા તો વધારે પડતું ગરમ પાણીનો ઉપયોગ કરવો અથવા તો તમારે વધારે પડતો કેમિકલવાળો સાબુ યુઝ કરવો આવા કારણો જો તમે કરો છો તો તમને પગની એડીઓ ફાટવાની સમસ્યાઓ રહે છે તો પગની એડીઓ જે લોકોને ફાટે છે તે લોકો માટે એકદમ ઘરગથ્થુ ઉપચાર બતાવું છું તમારે બે ચમચી જેટલું શાકભાજીનું તેલ લેવાનું શાકભાજીનું તેલ એટલે કે તમે જે રેગ્યુલર શાકભાજીમાં તેલ યુઝ કરો છો તે તમારે બે ચમચી જેટલું તેલ લેવાનું છે કોઈ પણ શાકભાજીમાં તમે જે તેલ યુઝ કરતા હોય શાકભાજીમાં તે તેલ તમારે લેવાનું છે બે ચમચી તેને તમારે કરવાનું છે ઠંડુ પડ્યા બાદ ડાયરેક્ટ તમારે તમારા પગની એડીઓમાં નથી લગાવવાનું પહેલાં તમારે તમારો પગની એડીઓ છે તે પાણીથી બરોબર સાફ કરવાની છે જેથી તેમાં કચરો અથવા ધૂળ ના રહે સરખી રીતે સાફ કરી અને પછી તમારું તેલ છે તે ઠંડુ પડે પછી તમારે તમારે પગની એડીઓ છે તેમાં દસ મિનિટ માલિશ કરવાની છે માલિશ કર્યા બાદ તમારે મોજું જાડા મોજા પહેરી લેવાના છે અને સવારે તમારે પાણીથી તમારી એડીઓ છે તે સાફ કરી નાખવાની છે એક અઠવાડિયું તમારે સતત આ પ્રયોગ કરવાનો છે ગેરંટી સાથે કહું છું કોઈ પણ ટ્યુબોની જરૂર નહીં પડે

કોઈપણ જગ્યાએ જવું નહીં એટલું એક અઠવાડિયું તમે ધ્યાન રાખશો એટલે ગેરંટી સાથે કહું છું તમારી પગની એડીઓ છે તે પહેલાં જેવી મુલાયમ થઈ જશે કોઈપણ ટ્યુબોની જરૂર નહીં પડે એકદમ ઘરગથ્થુ ઉપચાર તમારી સામે રજૂ કર્યો છે જી હા દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી આયુર્વેદિકને લગતી માહિતી બધા લોકો જાણી શકે અને આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના ઉપચાર જાણી શકે અને હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત છે નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો